નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ જ્ઞાન સેતુ કાર્યક્રમ વિષય ઇંગ્લિશ અને તેનું ચેપ્ટર છે કમ્પેર એવરી નીચે આપેલ ચિત્ર જોઈને જોડીમાં સંવાદ રૂપે વર્ણન કરો રૂમ એ અને રૂમ બી તો આ સંવાદ તમારે જાતે વાંચવાનો છે ચલો હવે સંવાદને આધારે પ્રવૃત્તિ જોઈએ રાઈટ ટ્રુ ઓર ફોલ્સ रूम ए इज स्मोलर देन रूम बी फ़ॉल्स टीवी सेट आर डिफरंट इन साइज तो फॉल्स कारण बने इक्वल छे टेबल इन ए इज बिग एज टेबल इन बिग ट्रू द वॉल क्लॉक इज हैंगिंग हायर देन दैट इज इन बी ट्रू द फेंक इज़ इज स्मोलर द स्टेच्यू ऑफ गॉड ट्रू हम जो एक्टिविटी અહીં પૂજા અને પંકજની વિગત આપેલી છે જેને આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે અહીં આપેલો સંવાદ તમારે ધ્યાનથી વાંચવાનો છે આન્સર ધ ક્વેશ્ચન હું ઇઝ ઓલ્ડર મોટું કોણ પૂજા ઇઝ ઓલ્ડર હું ઇઝ શોટર તો શોટર એટલે કે હાઈટમાં ઓછું કોઈ જ નથી કેમ તો કે નો પૂજા એન્ડ પંકજ આર ઇક્વલ ઇન હાઈટ બંનેની ઊંચાઈ સરખી છે માટે ઇઝ પૂજા નોઝ લોંગર ઓર શોટર તો આવશે ચલો હવે આપણે ઉપરોક્ત સંવાદ ને આધારે જે ઉદાહરણ આપ્યું છે એ મુજબ વાક્ય બનાવવાના છે અને એ માટે અહી કૌશમાં જે શબ્દ આપ્યા છે તેનો ઉપયોગ કરવાનો છે પંકજ ઇઝ લોંગર ધેન પૂજા તમે આ રીતે કંઈ પણ વાક્ય બનાવી શકો છો પૂજા ઇઝ શોર્ટર ધેન પંકજ આપણે ઉદાહરણ મુજબ જ વાક્ય બનાવીએ છીએ થર્ડ પૂજા ઇઝ ઓલ્ડર ધેન પંકજ પંકજ ઇઝ યંગર ધેન પૂજા પંકજ ઇઝ ટોલર ધેન પૂજા પૂજા ઇઝ શોર્ટર ધેન પંકજ ચલો આગળની પ્રવૃત્તિ જોઈએ હવે નીચેના ચિત્ર જોઈને તેની સરખામણી કે તુલના કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે અને તમે કોષમાં જે શબ્દ આપ્યા છે તેનો ઉપયોગ કરવાનો છે ઉદાહરણ ધ એલિફન્ટ ઇઝ બિગર ધેન હિપો તો આ મુજબ અન્ય વાક્ય જોઈએ તમે બીજા પણ વાક્ય બનાવી શકો છો ધ જીરાફ ઇઝ સ્ટોલર ધેન કેમલ આગળ જોઈએ ધ રેટ ઇઝ સ્મોલર ધેન રેબિટ ધ કાઉ Is heavier than horse. The rabbit is lighter than camel. The horse is faster than elephant. The cow is slower than rabbit. Again, the camel is taller than hippo. The rat is shorter, shorter than giraffe. The elephant is tallest than hippo. તો આ મુજબ આપણે સરખામણી સૂચવતા બીજા બીજા વાક્યો પણ તમે બનાવી શકો છો ચલો આગળ અહીં પ્રાણીઓ વિશે માહિતી આપેલી છે અહીં પ્રાણીઓના નામ આપેલા છે અને અહીં પ્રાણીઓનું આયુષ્ય આપેલું છે જેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે અહીં પણ આપણે સરખામણી કરીએ એ મુજબ જ જવાબ છે જેમ કે અહીં તમે જોઈ શકો છો કે કાઉ કેટલા વર્ષ જીવે છે તો કે વીસ વર્ષ ડોગ ડોગનું આયુષ્ય દસ વર્ષ તો એ રીતે આપણે અહીં બધાના આયુષ્યની સરખામણી કરવાની ચલો પેલો પ્રશ્ન શોર્ટર લાઈફ ધ ચિમ્પાંજી એટલે કે ચિમ્પાંજી કરતા ઓછું આયુષ્ય કોનું છે તો તમે જોઈ શકો છો જો ચિમ્પાંજીનો જે છે સ્તંભાલેખ તેના કરતા જોતા જાવ ધ ડોગ ધ કાઉ ધ ગોટ પછી સીપ ધ શીપ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાંજી એટલે કે કૂતરો છે કાવ બકરી ઘેટું આ બધા જનું આયુષ્ય ચિમ્પાંજી કરતા ઓછું છે હવે જુઓ મેં અહીં વધારે નામ લખ્યા છે એ તમારી સમજ માટે કારણ કે આ બધાનું આયુષ્ય ચિમ્પાન્જી કરતા ઓછું છે તમે એક બે નામ લખો તો પણ ચાલે બસ આપણે સરખામણી કરવાની છે હું લિવ્સ લોંગર ધેન ગોટ ગોઠ કરતા વધારે આયુષ્ય તો દસવાન તમે આલેખ છે તે જોઈ શકો છો ટોર ટોઇઝ એલિફન્ટ લીઝ લોંગર ધેન ધોટ હોર્સ લાઈફ ઇઝ શોર્ટર ધેન ધ હોર્સ લાઈફ સ્પેન તો હવે આપણે કમ્પેર કરવાની છે હોર્સના આયુષ્યની એટલે કે ઘોડા તો તમારે અહીં સ્તંભાલેખ પાસે ઉભું રહેવાનું છે તો અહીં પણ તમે જોઈ શકો છો ઘોડા કરતાં ઘણા એવા બીજા પ્રાણીઓ છે કે જેનું આયુષ્ય ઓછું છે તો આપણે કોઈ પણ લખી શકીએ ધ ડોગ્સ કાઉસ

રેબિટ્સ તમે આ મુજબ એક નામ પણ લખી શકો છો હું લિવ્સ લોંગર ધેન મેન ધ ટોરટોઇઝ એન્ડ ધ સ્વાન લિવ્સ લોંગર ધેન ધ મેન માણસ કરતાં વધારે આયુષ્ય હું લિવ્સ લોંગેસ્ટ અમંગ ઓલ સૌથી વધુ આયુષ્ય ધ ટોરટોયઝ એટલે કે કાચવાનું ધ ટોરટોઇઝ લિવ્સ લોંગેસ્ટ અમોંગ ઓલ ચલો અહીં એક સરસ ચિત્ર આપેલું છે અને એ ચિત્રમાં તમને ઓબ્જેક્ટ એટલે કે અલગ અલગ વસ્તુ આપેલી છે તેના સ્પેલિંગ તમારે લખવાના છે અને કોષ્ટક આપેલું છે તેમાંથી તે નામ તમારે શોધવાના છે તો તમે જોઈ શકો છો માઉન્ટેન ઉપર છે જ પહાડ ટ્રી રિવર હાઉસ બોય રોડ બોટ આ સિવાય અન્ય તમને કોઈ શબ્દ જડે તો તેના સ્પેલિંગ તમે અહીં લખી શકો છો અને આ સ્પેલિંગ તમારે આ કોષ્ટકમાં શોધીને આ મુજબ ગોળ રાઉન્ડ કરવાનું છે હવે એ જ શબ્દોનો ઉપયોગ કરી પાંચ વાક્ય ધેર આર ટુ એક્ઝામ્પલ આપેલું છે માઉન્ટેન્સ ઇન ધ પિક્ચર તો આપણે અલગ વાક્ય બનાવી શકીએ ધેર આર ટુ ટ્રીઝ ઇન ધીસ પિક્ચર ધેટ રિવર ઇઝ ધ બિગેસ્ટ ધેટ હાઉસ વોઝ ધ સ્મોલ આ રીતે લખવાનું છે પછીનું વાક્ય ટુ બોયઝ ઇઝ ઇન ધેટ પિક્ચર ટુ ક્લીન રોડ ઇઝ ઇન ધ પિક્ચર ચલો હવે જોઈએ સંતોષ હવે અહીં તમને ઉખાણા સ્વરૂપે પૂછેલું છે અને તેનો જવાબ તમારે અહીં કૌશમાંથી જ શોધીને આપવાનો છે ઇટ ઇઝ સ્મોલર ધેન ધ રેબિટ એન્ડ બિગર ધેન અ રેટ ઇટ ઇઝ ધ એનિમી ઓફ ધ સ્નેક તો તે કોણ છે તો એ મોંગુસ એટલે કે નોળિયો આ તો સાવ સહેલું છે ઇટ ઇઝ બિગર ધેન એ સ્પેરો એન્ડ સ્મોલર ધેન ક્રો ઇટ કલર ઇઝ ગ્રીન

વોક આઈ હેવ આર્મ્સ બટ આઈ કાન્ટ રાઈટ તો એ આવશે ચેર તો આ સાથે જ આપણે ચેપ્ટર ફાઈવનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ